नमस्कार मित्रों, अपने प्रकरण धोरण 11 में धंधानुं स्वरूप हेतु अने कार्यक्षेत्र चाली रह्युं छे। एमां सवाल नंबर 4 आवेला छे, रिपीट करवुं पड़े छे। सारी क्वॉलिटीमां जोवानुं छे अने શાંતિથી જોવાનું છે। तो हवे आजनो सवाल छे, धंधो एटले शुं अने एनी લાક્ષણિકતાઓ જણાવો। 5 માર્કનો મોસ્ટ એમ્પી સવાલ છે, ધંધો કોને કહેવાય અને એની લાક્ષણિકતા। આજે બધી લાંબી વસ્તુ કરે યાદ રાખવાની છે, જોઈએ કઈ રીતે સિમ્પલ મિત્રો યાદ રાખવાની છે। એટલે ધંધો કોને કહેવાય? તો ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી પરથી ઉતરી આવેલો છે। બિઝી કોને કહેવાય? વ્યસ્ત રહેવું, સતત પ્રવૃત્તિમય રહેવું। એટલે કહે છે કે ધંધો અંગ્રેજી શબ્દ બિઝી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું, સતત પ્રવૃત્તિમય રહેવું। આ ધંધો છે એ ધંધો નફા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે। પણ એવું છે, જરૂરી છે કે ધંધામાં હંમેશા નફો જ થતો હોય? કેટલીક વખત શું થતી હોય છે, ખોટ પણ થતી હોય છે। ખોટ થતી હોય તો પણ એ મિત્રો એ આર્થિક પ્રવૃત્તિ જ ગણાતી હોય છે। એટલે સિમ્પલ એની વ્યાખ્યા લખવી હોય તો શું કહેવામાં આવશે, કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની, દાખલા તરીકે કોઈ દારૂનો ધંધો કરતો હોય પણ કાયદેસર ગુજરાતમાં કરતો હોય તો ગુજરાતમાં પરવાનગી છે? નથી પરવાનગી, તો એ કાયદેસર નથી, માટે એ ધંધો કહી શકાશે નહીં। એટલે કાયદેસરની પરવાનગી હોવી જરૂરી છે। એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, નોકરીમાં પણ આર્થિક પ્રવૃત્તિ લખતા આર્થિક પ્રવૃત્તિ હોવી જ જોઈએ। એટલે કહે છે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, એટલે મિત્રો ધંધો, આની વ્યાખ્યા હતી। કઈ વ્યાખ્યા? છેલ્લી વખત રિપીટ કરીએ, અંગ્રેજી બિઝનેસ, ધંધો અંગ્રેજી બિઝી શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું, સતત પ્રવૃત્તિમય રહેવું। બીજો સ્ટેપ, ધંધો નફા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ હોય છે, ખોટ જાય તો પણ એને આર્થિક પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે। એ ટૂંકમાં વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ। તો એની લાક્ષણિકતાઓ નોટમાં પણ મિત્રો આવી જાય, મુદ્દા ક્રમ ટુ ક્રમ સ્ટેપ બાય સ્ટેપ લખજો તમે, કારણ કે જ્યારે વાંચવા બેસો ત્યારે મુદ્દા મૂળે હશે તો ડિટેલ તમે સરળતાથી લખી શકશો। એટલે પહેલો મુદ્દો છે નફાનો હેતુ, બીજો છે વસ્તુ અને સેવાનો વિનિમય, ત્રીજું જોખમ અને અનિશ્ચિતતા, ચોથું દૃષ્ટિકોણનું સર્જન, પાંચમું પ્રવૃત્તિનું સાતત્ય, છઠ્ઠું નાણાંની જરૂરિયાત અને સાતમું આર્થિક પ્રવૃત્તિ। તો નફાનો હેતુ આ ધ્યાન રાખજો, કારણ કે જ્યારે ધંધાના હેતુ આવશે એમાં નફાના હેતુમાં વિગત આની આ જ વાક્યના પાછી રિપીટ કરવાની હશે। નફાનો હેતુ એમાં શું કહેવા માંગે છે, કે દરેક ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય છે, પણ જરૂરી છે કે નફો હંમેશા થતો હોય? એ કીધું એ પ્રમાણે કોઈ અમુક લોકો સેવાના ઉદ્દેશથી પણ કાર્ય કરતું હોય છે, તો સેવાના ઉદ્દેશથી કાર્ય કરે એને મિત્રો ધંધો કહી શકાશે નહીં। એટલે એનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? નફાનો હોવો જોઈએ। એટલે કહે છે કે ધંધાનો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? નફો હોવો જોઈએ। સેવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહેવામાં આવતો નથી। કોઈ એવું વિચાર કરે કે ભાઈ મને રાહત દરનું દવાખાનું ચાલુ કર્યું, લોકોને મફતમાં દવા આપી છે, એને મિત્રો ધંધો કહી શકાશે નહીં। એટલે સેવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધંધો કહી શકાતો નથી। નફો કહેવાય કોને? તો આપણે નફો કોને કહેવાશે, કે જ્યારે વેપારી ઓછા ભાવે વસ્તુ લાવે છે અને વધુ ભાવે વેચાણ કરે છે તો મિત્રો એને શું કહેવાય છે? નફો કહેવાય છે। એટલે આ નફો સતત મળતો જ રહેવો જોઈએ, ચાલુ ને ચાલુ જ રહેતો હોવો જોઈએ। તો નફો બંધ થઈ જાય તો સમજી જવાનું કે ધંધો પણ બંધ કરી દેવો પડશે। લાંબા સમય સુધી નફો મળતો બંધ થઈ ગયો એટલે એક ટાઈમ એવો આવી જશે કે ધંધો પણ બંધ કરી દેવો પડશે। એટલે નફો એ ધંધાનું ચાલક બળ છે, ધંધાની પારાશ્રેષી છે, ધંધાની જીવા દોરી છે અને ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે। વિધાન પૂછાય આ ઉપરની જ વાક્યના લખવાની રહેશે। છેલ્લી વખત બોલું, જોડે જોડે તમારે પણ રિપીટ કરવાનું, ધંધાનો મુખ્ય હેતુ નફાનો હોય છે, સેવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ ધંધો કહી શકાતો નથી, વેપારી ઓછા ભાવે વસ્તુ ખરીદે છે અને વધુ ભાવે તેનું વેચાણ કરે છે અને આ બે વચ્ચેનો તફાવત નફો કહેવાય છે, અને આ નફો લાંબા સમય સુધી ચાલુ રહેવું જોઈએ, જો એ બંધ થઈ જાય તો ધંધો પણ બંધ કરી દેવો પડે છે। માટે કહી શકાય કે નફો ધંધાનું ચાલક હોય છે, ધંધાની પારાશ્રેષી છે, ધંધાની જીવાદોરી છે,
ઘંટાની કાર્યક્ષમતાનો માપદંડ છે. બીજું, વસ્તુ કે સેવાનો વિનિમય. તો ધંધા એ ધંધામાં વસ્તુ કે સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. કોનો વિનિમય? ધંધામાં વસ્તુ કે સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુ, વસ્તુ એટલે ભૌતિક દ્રશ્ય જેને તમે જોઈ શકો છો, અને અભૌતિક એટલે કે અદ્રશ્ય સેવાઓ જેને તમે જોઈ શકતા નથી. દાખલા તરીકે આપણે ટ્યુબલાઇટ છે, પંખો છે, એસી છે, આ બધા જે સાધનો છે એ વસ્તુઓ કહેવામાં આવે છે. એટલે એનું જે વેચાણ કરે છે એ વસ્તુમાં આવશે. જ્યારે આ જે ઇલેક્ટ્રિક કંપની છે, જે જીઈબી છે ગુજરાતમાં, તો એ જે સેવા પૂરી પડે છે ઇલેક્ટ્રિકની, તો એ મિત્રો સેવા કહેવા એ સેવા કહેવામાં આવશે, અદ્રશ્ય કહેવામાં આવશે. એટલે વાક્યના શું કહેવા માંગે છે કે ધંધામાં વસ્તુ કે સેવાનો વિનિમય રહેલો હોય છે, જેમાં વસ્તુ એટલે કે દ્રશ્ય કે ભૌતિક સ્વરૂપે, તેમજ સેવા એટલે કે અદ્રશ્ય કે અભૌતિક સ્વરૂપે વિનિમય થતો હોય છે. વસ્તુ સ્વરૂપે દ્રશ્ય અને ભૌતિક બાબતોનો, અને સેવામાં અદ્રશ્ય અને અભૌતિક બાબતોનો વિનિમય થતો હોય છે. અને ઉદાહરણ કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોનિક સાધનો એટલે કે વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક સેવા આપતી કંપની એટલે કે સેવાઓ, એટલે ધંધામાં આ રીતે વસ્તુ અને સેવાઓનો વિનિમય થતો હોય છે. ત્રીજું આવે છે જોખમ અને અનિશ્ચિતતા. દરેક ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનો તત્વ તો રહેલો જ હોય છે. જોખમ બે પ્રકારનો હોઈ શકે, કુદરતી અને માનવ સર્જિત. ભૂકંપ આવે, જ્વાળામુખી ફાટી નીકળે, અત્યારના લેટેસ્ટ કોરોના છે, આ બધા કયા છે? કુદરતી જોખમો છે. ને માનવ સર્જિત જોખમ કોને કહેવામાં આવશે? તો માનવ સર્જિત જોખમ કોને કહેવામાં આવશે? કે કોઈ ચોરી કરે, લૂંટફાટ કરે, કોમી રમખાણ કરે, તો આ બધા મિત્રો કયા જોખમ કહેવાય છે? માનવ સર્જિત. હવે આ કુદરતી હોય કે પછી માનવ સર્જિત, એ જોખમને કારણે ધંધામાં જે નફો મળતો હોય છે એ નફાની જગ્યાએ કેટલીક વખત શું થઈ શકે છે? નુકસાન. કેટલા સમયથી લોકોના કામ ધંધા બંધ છે, એ લોકોને નુકસાન સહન કરવું પડે છે, અને તેને જ કારણે પ્રાપ્ત થતું વળતર એટલે કે જે નફો હોય છે એ નફો મિત્રો કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. એટલે વાક્યના ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું તત્વ રહેલું હોય છે. કુદરતી અને માનવ સર્જિત જોખમો એક્ઝામ્પલ લખવાના, અને આ જોખમને કારણે તેમને મળતું વળતર પણ કેવું હોય છે? અનિશ્ચિત હોય છે, અને તેને કારણે કેટલી વખત નફાની જગ્યાએ શું થઈ શકે છે? નુકસાન પણ થઈ શકે છે. ચોથું આવે છે કૃષ્ટિગુણનું સર્જન. કૃષ્ટિગુણ કોને કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ. તો વસ્તુ કે સેવાની ઉપયોગિતા દ્વારા તમે કોઈ પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરો છો, તો તેના દ્વારા વપરાશ કરનારને સંતોષ મળતો હોય. એસી ચાલુ કર્યો, તમને સંતોષ મળતો હોય, એમાં તૃષ્ટિગુણ રહેલો છે. પંખો ચાલુ કર્યો, તમને એમાં તૃષ્ટિગુણ મળેલો છે. ચા પીએ, હવે પસીનો આવે છે અને આ રૂમાલથી હું ઉછી લાવ્યો, ભાઈ આમાં શું રહેલો છે? તૃષ્ટિગુણ રહેલો છે. એટલે શું કહેવા માંગે છે? કોઈ પણ વસ્તુ કે સેવાની ઉપયોગિતા દ્વારા વપરાશ કરનારને શું મળતો હોય? સંતોષ મળતો હોય, તો એને તૃષ્ટિગુણ કહે છે. હવે તૃષ્ટિગુણ ત્રણ રીતે થતું હોય છે. એક સમય આ પૂછાતું હોય છે, એટલે યાદ રાખજો, સમય તૃષ્ટિગુણનું સર્જન, સ્તર તૃષ્ટિગુણનું સર્જન, અને સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન. મેં ચોપડીની હિસાબે થોડું ઉપર નીચે કહ્યું છે, સમય તૃષ્ટિગુણનું સર્જન, સ્તર તૃષ્ટિગુણનું સર્જન, અને સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન. સમય કોને કહેવાય? સમય તૃષ્ટિગુણનું સર્જન કોને કહેવામાં આવે? તો માલની જરૂરિયાત નથી મને અત્યારના, બરાબર? તો જરૂરિયાત નહીં હોય તો માલનો શું કરશું? તો માલનો સંગ્રહ કરશું. અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે લોકોને માલ પૂરો પાડવાની. દાખલા તરીકે ચોમાસાના સમય દરમિયાન રેઇનકોટ અને છત્રીની જરૂર પડતી હોય છે, બાકીના સમય દરમિયાન કોઈ જરૂર પડતી નથી, એનો સંગ્રહ કરવામાં આવે છે. તો એ કયા દૃષ્ટિકોણનું સર્જન કહેવાય? સમય દૃષ્ટિકોણનું સર્જન. બીજો આજે સ્થળ દૃષ્ટિકોણનું સર્જન. સ્થળ દૃષ્ટિકોણનું સર્જન કોને કહેવાય? તો ઉત્પાદન કોઈ જગ્યા થાય છે અને ગ્રાહક કોઈ જગ્યા છે. તો ઉત્પાદનથી લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાની એટલે ઉપભોક્તા, એટલે ઉત્પાદનના સ્તરેથી ઉપભોક્તાના સ્તરે લઈ જવામાં આવે તો તેને કયું દૃષ્ટિકોણનું સર્જન કહેવાય? સ્થળ દૃષ્ટિકોણનું સર્જન કહેવામાં આવે છે. કયા સ્તરેથી? કયા સ્તરે? ઉત્પાદનના સ્તરેથી ઉપભોક્તાના સ્તરે લઈ જવામાં આવે તો એને સ્થળ દૃષ્ટિકોણનું સર્જન કહેવામાં આવે છે. છેલ્લું આવે છે સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન. સ્વરૂપ એટલે કાચા માલનું છે અને એને તૈયાર માલનું સ્વરૂપ આપવામાં આવે, એટલે કે કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે અને તેને કેવો વપરાશ યોગ્ય બનાવવામાં આવે. દાખલા તરીકે જોવા જઈએ તો દૂધ છે, તો દૂધ એ કેવું છે? કાચો માલ છે. દૂધ પર પ્રક્રિયા કરીને તમે જે દૂધની બનાવો તો આઈસ્ક્રીમ છે એ ખાઓ છો, આપણે
બેકરી પ્રોડક્ટો છે એ છે આપણે અનાજ છે અને અનાજમાંથી તમે ઘઉં બનાવો છો, સોરી ઘઉં છે એમાંથી તમે લોટ બનાવો છો, ભાખરી બનાવો છો, બ્રેડ બનાવો છો, તો આ બધું શું કહેવામાં આવે છે? સ્વરૂપ પૃષ્ટિકનું સર્જન કહેવાય છે. લાકડું છે, લાકડામાંથી ફર્નિચર બનાવો છો, તો બધું શું કહેવાય છે? સ્વરૂપ પૃષ્ટિકનું સર્જન. કારણ કે કાચા માલ ઉપર પ્રક્રિયા કરી તેને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે અને તેને વપરાશયોગ્ય બનાવવામાં આવે છે. એક વાર ખરીદી કર્યું અને એક વાર વેચાણ કર્યું, આ મારું મકાન હોય, એક વાર મેં ખરીદ્યું અને એક વાર મેં વેચી દીધું, તો ધંધો કેવામાં આવશે? નહીં. એક વાર ખરીદી ને વેચાણ માટે ધંધો કહેવાતો નથી. ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત ચાલુ ને ચાલુ રહેવી જોઈએ. એટલે કહે છે કે ધંધામાં પ્રવૃત્તિનું શું હોવું જોઈએ? સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. એટલે ધંધો સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર ખરીદી કે વેચાણ કરવામાં આવે તો એને ધંધો કહેવામાં આવતો નથી. આજે ઉદાહરણ કીધું તે પછી છઠ્ઠો મુદ્દો નાણાંની જરૂરિયાત. ધંધો તમે શરૂ કરો છો કે ધંધાનો એક ટાઈમ અંત આવતો હોય, નાણાંની જરૂરિયાત તો રહેતી હોય છે. કાચો માલ ખરીદવાનો હોય, તૈયાર માલનું વેચાણ કરવાનું હોય, કે બીજા કોઈ માલની ખરીદી કરવાની, ધંધામાં યંત્રોની પણ મશીનરી બધી વસ્તુ લાવવાની હોય, દરેક તબક્કે શું જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે. એટલે વાક્યરચના સ્થાપનાની માટેની વિસર્જન થાય તો નાણાંની જરૂર પડે છે. કાચા માલનું ઉત્પાદન કરવા માટે, તૈયાર માલનું ઉત્પાદન કરવા માટે, માલની ખરીદી કરવા માટે, આ બધા માટે નાણાં જરૂરી હોય છે. માટે ધંધામાં નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. અને છેલ્લો આવે છે આર્થિક પ્રવૃત્તિ એક જ લેટીની વાક્યરચના છે. જે વ્યાખ્યા કહી છે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, આવ્યો એટલે નફાના હેતુથી કરવામાં આવતી આ એક આર્થિક પ્રવૃત્તિનો છે. શું છે? ભાગ છે. વાક્યને એક જ સેન્ટેન્સમાં લખવાની, શું? નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી એક આર્થિક પ્રવૃત્તિનો જ ભાગ છે. તો આ પ્રમાણે મિત્રો ધંધાનો અર્થ અને તેના લક્ષણો શાંતિથી જોજો. અને આવતીકાલે હવે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર, નોકરી જોઈ ગયો, ધંધો જોઈ ગયો, આવતીકાલે વ્યવસાય એની વ્યાખ્યા અને તેના લક્ષણો જોઈશું. જય શ્રી કૃષ્ણ.